भाजप शासित विसनगर नगर पालिका नो विवाद बन्यो टॉप एंड टेन। पालिका प्रमुख वर्षाबेन पटेल ना पति हर्षद पटेल ने उपप्रमुख रूपल पटेल ने मार्या लाफा, तो प्रमुख ने स्थाने पति पालिका मा आवता मार्या लाफा। तो आउटसोर्सिंग ना काम नु नवीन कंपनी ना बिल मा भ्रष्टाचार नो वकरो विवाद, जेमा सखी मंडल ने ऑफिस मा पालिका नो नाणाकीय वहीवट थयो होवाना आक्षेपो साथे पालिका प्रमुख उपप्रमुख मीडिया कर्मीओ नी रूबरू मुलाकात मा निवेदन आपवा केम मौन। भाजप पार्टी आप्यो छे आदेश, पालिका विरोध पक्षना नेतानो पोताना कामो नहीं करवाना शासकों सामे खुल्ला आक्षेप मुकाया। आ साथे कांग्रेस कॉर्पोरेटरे पोतानी फरियाद गांधीनगर सुधी करवा छता कोई फेर नहीं। पालिकाना अंदरो अंदर ना विवाद ने कारणे पीसाई रही छे शहरनी जनता अने करी रही छे ककराट साथे आक्रोश। हिरेनकुमार विठ्ठलभाई पटेल, वोर्ड नंबर 9, विसनगर नगरपालिका कॉर्पोरेटर, कांग्रेस पक्षना। હિરેન ભાઈ, આ વિસનગર નગરપાલિકાની અંદર પ્રમુખ ઉપપ્રમુખનો જે વિવાદ થયો છે એના વિશે તમારે શું કહેવું? વિવાદમાં આઉટસોર્સિંગના ભ્રષ્ટાચાર વિશેનો વિવાદ છે એ બાબતનું અમને જે પ્રમુખના પતિને જે લાફા માર્યા છે ઉપપ્રમુખે તે બાબતે અમને સોશિયલ મીડિયા દ્વારા જાણ થયેલી હતી। અમે તે બાબતની તપાસ પણ કરી તો અમને એવું લાગ્યું કે ભાઈ આ રીતનું બનાવ બનેલો છે અને એ બનાવ બને એ ખરેખર સાચો બનાવ હતો એમ ને? ના, આવો બનાવ ભૂતકાળમાં કદી બન્યો નથી અને આવો બનાવ બનવો પણ ના જોઈએ। જો એવો કોઈ બનાવ બન્યો હોય તો સાચું શું ખોટું છું તો સીસીટીવી કેમેરા નગરપાલિકા અંદર લાગેલા છે, તે જોઈને અને તમે ભ્રષ્ટાચારને પણ બહાર લાવી શકો છો। અંદર કેટલા ટકાનું શું સેટિંગ થાય છે એ બધું બહાર આવી જશે। અને આ તમે જે જનતાના પ્રશ્નોની રજૂઆત તમે કરો છો તો એમાં શું તમને યોગ્ય ન્યાય મળે છે? ના, આમાં જ્યારે જ્યારે જનરલ સભા હોય કે સામાન્ય સભા હોય ત્યારે શાસક પક્ષના બધા જ કોર્પોરેટર એક થઈને અને 5 મિનિટ પણ સભા ચાલવા દેતા નથી, 5 મિનિટ પણ સભા ચાલવા દેતા નથી। એક જ મિનિટમાં સભાને આરોપી લેવામાં એમનો એક જ સૂર હોય છે, એમને જનરલ સંકલનની સમિતિની બેઠક મળે ત્યારે એ લોકો પહેલાંથી નક્કી કરી દે છે। અમને ખબર હોય છે કે આ વસ્તુમાં ભ્રષ્ટાચાર થવાનો છે અને આ વસ્તુના પ્રશ્નો અને આ જે કામો જે લઈને આવ્યા છે એમાં ખોટું જ છે, તો અમે એ બાબતનો વિરોધ કરીએ છીએ। જનતા વતી અમે દરેક પ્રશ્નોને વાચા આપીએ છીએ અને દરેક પ્રશ્નનો વિરોધ કરવા માટે અમે તૈયાર હોઈએ છીએ, છતાં પણ અમારી એક પણ વાત સાંભળવામાં આવતા નથી અને આની અમે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરેલી છે। વારંવાર દરેક જનરલ સભામાં આ પ્રશ્નો ઉપસ્થિત થાય છે। મારું નામ શામળભાઈ સરતાનભાઈ રબારી, વિપક્ષ નેતા, વિસનગર નગરપાલિકા। સાહેબશ્રી, આપ નગરપાલિકાની અંદર જે ઘટના બની નગરપાલિકામાં જે પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે લાફા પ્રકરણ બન્યું એ ઘટના અંગેની આપ વાત કરો છો ને? તો આ એ ઘટના અંગે આપને જણાવું કે આજથી 3 દિવસ પહેલાં એટલે 18 તારીખના દિવસે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે એમના અંદરના કોઈ પણ કારણમાં લાફા પ્રકરણ બન્યું છે તે અંગે હું આપને ખાસ જણાવું કે વિસનગર નગરપાલિકા છેલ્લા ચૂંટાયે લગભગ 17-18 માસ જેટલો સમય થવા આવ્યો અને 17-18 માસના સમયમાં આ ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકા એક પણ રૂપિયાનું નવું કામ થઈ શક્યું નથી અને નવું કામ તો થઈ શક્યું નથી પણ જે જૂના કામો છે એ જૂના કામોમાં જે કામો છે એમાં પણ ખૂબ આ લોકો જે સત્તાધારી પક્ષના અંદરના સભ્યો છે એ વાદ વિવાદ ચાલે છે અને નગરપાલિકા દ્વારા જે આઉટસોર્સિંગનું કામ જે ચાલતું હતું એ કંપનીને બદલી અને નવી કંપનીને આઉટસોર્સિંગનું કામ આપ્યું છે। એ નવી કંપનીને આઉટસોર્સિંગનું કામ આપ્યા પછી એના પેમેન્ટના બિલ બાબતે પ્રમુખ અને પ્રમુખશ્રીના પતિ અને ઉપપ્રમુખ વચ્ચે કંઈક મગજમારી થઈ અને એમાં મીડિયાના અને વર્તમાનપત્રોના સમાચાર મુજબ ઉપપ્રમુખશ્રીએ પ્રમુખશ્રી પતિને લાફા ઝીંક્યા। મારે તો મીડિયાને ખાસ એ વાત જણાવી છે કે જ્યારથી
विसनगर नगरपालिका में भारतीय जनता पार्टी शासन आयू है त्यारथी एकपण दिवस विवाद वगरनो जतो नथी। अने भारतीय जनता पार्टी अंदरना विवाद अने कुसंपना कारण विसनगर शहरनी प्रजानु अहित थाय छे। शहरनी प्रजाना जे शहरनी अंदर शहरनी सुखाकारीना प्रश्नों अने शहरना विकास माटेना जे प्रश्नों माटे थवू जोईए एना ये नथी थतुं अने एमनी भारतीय जनता अंदरनी लड़ाईना कारणे आजे समग्र नगरपालिकानो वहीवट जे छे ने ए डोळायेलो छे। अने आ वहीवट भाजपनी अंदर अंदरनी शिथिलता अने अंदर अंदरना झगड़ाना कारणे आ वहीवट एकदम शिथिल थयो छे। अने शहरनी आम जनताना दरेक प्रश्नों एमनी जे जे अंदर अंदरनी लड़ाई छे एना कारणे शहरनी जनताना कोईपण प्रश्नों हल थता नथी। अगाउ पण एमना भारतीय जनता पार्टीना स्वच्छता कमिटीना चेरमेने आउटसोर्सिंग बाबते माननीय नगरपालिका नियामकने पत्र लखी अने एमना स्वच्छताना चेरमेने अगाउ पण एम का अमारी नगरपालिकामां आ रीते विवाद थाय छे अने आठे हाजरीओ खूटी पूरे छे एवुं हुं नथी कहेतो पण भारतीय जनता पार्टीना स्वच्छताना चेरमेन ज कहे छे। अने आजे पण तमे बे दिवस पहेला તમે જોયું છે એ પણ આજે પણ હું નથી કહેતો આજે પણ નગરપાલિકાના ઉપપ્રમુખ ખુલ્લેઆમ એવું કહે છે કે ભાઈ અમારી નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થાય છે અને આ ભ્રષ્ટાચાર થાય છે અને પ્રમુખશ્રીના પતિ અને જે હોય તે પણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થાય છે એવું આજે પણ ઉપપ્રમુખશ્રીએ એમના પોતાના ઇન્ટરવ્યૂમાં નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થાય છે એવું ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખે એમની મુલાકાતમાં કહ્યું છે। ખરેખર પ્રમુખશ્રી જે મહિલાબેન એમના પતિ જેવો વ્યવહાર કરી દે એટલે મહિલા જે બેન વર્ષાબેન પ્રમુખ છે એટલે વર્ષાબેન પ્રમુખ છે પણ ઘણી વખત એમના પતિ પણ એમની સાથે આવતા જ હોય છે નગરપાલિકામાં બરાબર છે। એ હવે ત્યાં આવીને શું કરે કે હું વિપક્ષ નેતા તરીકે જોઉં તો ઘણી વખતે હર્ષદભાઈ પટેલ પણ નગરપાલિકામાં એમની સાથે આવતા હોય છે। અને શું એ વાત સાચી છે કે વર્ષાબેનના પતિ અને વર્ષાબેન બેન બંને સખી મંડળની જે ઓફિસ કરી ત્યાં આગળ નગરપાલિકાનો વહીવટ કરે એવું એ વાત સત્ય છે? કારણ કે આ એમના જ પ્રમુખ નો એક પ્રશ્ન છે। આપની વાત સાચી છે કે જે સખી મંડળની ઓફિસ છે ત્યાં આગળ બોલાવીને આ લોકોને બેસાડવામાં આવું છે અને પૂછવામાં આવું છે એ મેં પણ મીડિયા દ્વારા જાણ્યું। એ અમે કોઈ વિપક્ષ નથી કહેતા પણ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ એમની મુલાકાતમાં એમને પોતે જ કહ્યું છે કે ભાઈ સખી મંડળની ઓફિસમાં બેસીને પ્રમુખ શ્રી પતિ આ જે બધા વહીવટો કરે છે એટલે મારું તો રસ લઈને માત્ર કટકી બટકી ક્યાંથી મળે છે એની શોધખોળ કરે છે તેવો મારો સ્પષ્ટ આરોપ છે। અને તે આરોપ હું નથી કહેતો અગાઉ એમના જ ભારતીય જનતા પાર્ટીના સ્વસ્થા ચેરમેન અને તાજેતરમાં એમના જ ઉપપ્રમુખ ભાજપના એમને જ આરોપ કર્યો છે કે ભાઈ નગરપાલિકામાં કટકીને ભ્રષ્ટાચારનું રાજકારણ ચાલે છે। અત્યાર સુધી પ્રમુખ ઉપપ્રમુખ મીડિયા સામે આવીને જગજાહેર બોલતા હતા અને હવે મીડિયા સમક્ષ નિવેદન પણ આપવાનું મૌન ધરાવે છે તો એ પ્રત્યે તમે શું કહો છો? હવે એ અત્યારે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ મીડિયાની સામે નિવેદન આપે છે કે નથી આપતા એનું કંઈ ખબર નથી પણ એમના મોવડી મંડળ જે કે તે કંઈ હશે તે અને એમને કંઈ એમનો ભ્રષ્ટાચાર દબાવવામાં આવ્યો હોય અથવા તો એમનો ભ્રષ્ટાચાર પ્રજા સમક્ષ ઉજાગર ન થાય અને લોકો એમની સાચી રીતિ નીતિને ઓળખી ન જાય એટલા માટે કદાચ એમના મોવડી મંડળે એમને દબાવવામાં આવ્યા છે। અને આ જે પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખના જે વિવાદની અંદર વિસનગરની જનતાને કેટલી તકલીફ પડશે ને શું ભોગવવું પડશે એ આ વહીવટ હંમેશા નગરપાલિકા એટલે સ્થાનિક સ્વરાજની સંસ્થા અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં હંમેશા વહીવટ સુમેળથી ચાલવો જોઈએ અને એમની યાદવા સ્થળીને એમના લડાઈ જે ભારતીય જનતા પાર્ટીની અંદરની લડાઈ ઝઘડાના કારણે શહેરની જનતાને જે રોજબરોજના પ્રશ્નો છે
જે દાખલા તરીકે લાઇટનો પ્રશ્ન હોય, સ્વચ્છતાનો પ્રશ્ન હોય કે બીજો કોઈ પ્રશ્ન હોય, કે ચોમાસુની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય, કે વિસનગરના જે વિવિધ તળાવો છે એ અગાઉના નગરપાલિકાના પૂર્વ પ્રમુખોની હું વાત કરું તો નગરપાલિકાના અગાઉના જે શાસકો હતા એ એમની પોતાની દેખરેખ નીચે વિસનગરનું મહાન દળિયું તળાવ છે, તો એ દળિયા તળાવમાં પાણી ક્યાંથી આવે એ માટે એ લોકો જાતે એના આવરા સાફ કરાવતા હતા અને જ્યાં જ્યાં તૂટ્યું હોય ત્યાં બાંધવા માટેની કોશિશો કરતા હતા. એટલે એ એમની લડાઈના કારણે વિસનગરનું જે ડેવલપિંગ ને વિકાસ થવો જોઈએ એ થવો નહીં. વર્ષોથી વિસનગરમાં એક ડોસાભાઈ બાગ હતો, એ ડોસાભાઈ બાગ ગત અમારું કોંગ્રેસનું બોર્ડ હતું, એ બોર્ડમાં અમે વિસનગર ડોસાભાઈ બાગની પણ એકદમ રૂનક બદલી કાઢી અને વિસનગરનું જે પવિત્ર પિંડારિયું તળાવ કહેવાય એ તળાવ પણ ગત બોર્ડમાં કોંગ્રેસની બોડીએ શહેરમાં ફરવા લાયક અને રમણીય બનાવ્યું હતું. અને જે શહેરમાં બીજા પણ જે બે ત્રણ જે તળાવો છે એ તળાવો ડેવલપ કરવા અને શહેરમાં અમે વિસનગર ડોસાભાઈ બાગની પણ એકદમ રૂનક બદલી કાઢી અને વિસનગરનું જે પવિત્ર પિંડારિયું તળાવ કહેવાય એ તળાવ પણ ગત બોર્ડમાં કોંગ્રેસની બોડીએ શહેરમાં ફરવા લાયક અને રમણીય બનાવ્યું હતું. અને જે શહેરમાં બીજા પણ જે બે ત્રણ જે તળાવો છે એ તળાવો ડેવલપ કરવા અને શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય, શહેરની પ્રજાને ફરવા માટેનું બીજું નવું સારું સ્થળ મળે એવું પણ આ ચાલુ બોડીએ કરવું જોઈએ. પણ એવા વિકાસના કામો કરવાની બદલે માત્ર યાદવા સ્થળીમાં અને આ કટકી બટકીમાં રચ્યા પચ્યા રહેતા શાસકોને મારે એ કહેવું છે કે તમે એમાંથી બહાર આવી અને શહેરની પ્રજા વિશે વિચારો. આ બાબતે હર હંમેશ જે હું વિસનગર નગરપાલિકા હું ઘણા સમયથી વિસનગર નગરપાલિકામાં ચૂંટાતો સભ્ય છું, હું હંમેશા પોઝિટિવ પોલિટિક્સ, હું હંમેશા પોઝિટિવ વિચારો સાથે ચાલું છું. હું હંમેશા જ્યાં શહેરની પ્રજાનું હિત હોય, શહેરના પ્રશ્નોનું હિત હોય અને આમ જનતાનું હિત હોય એવું જે પણ કાર્ય થતું હોય એમાં હર હંમેશ હું વિપક્ષ તરીકે ટેકો આપું છું અને જે ખોટું થતું હોય ત્યાં એક જાગૃત વિપક્ષ તરીકે હર હંમેશ ખોટાને અટકાવવા માટેની મારી કોશિશ રહેશે.